मोरबी पुलनी दुर्घटना के जे गुजरात क्यारे नहीं भूले कारण के आ दुर्घटना में 135 जेटला लोकोना जीव गया हता, परंतु आज घटना ने लेने कांग्रेस ना अमुक पाटीदार नेताओं जयसुख पटेल नी बाहरे आव्या हता, तेमना समर्थन में आव्या हता अने घणो बधो विवाद पण थयो। परंतु हवे कांग्रेस द्वारा स्पष्टता करवामां आवी छे के जे ए त्रण पाटीदार नेताओं द्वारा निवेदन आपवामां आव्या हता तेनाथी कांग्रेस ने कोई ज लेवा देवा नथी। कांग्रेस नेता अमित चावड़ाए व्यक्तिगत स्पष्टता करी छे, कांग्रेस पक्ष तेमना निवेदन ने समर्थन नहीं आपतो तेवुं अमित चावड़ा द्वारा कहेवामां आव्युं छे। ललित गगथरा, ललित वसोया अने किरीट पटेल द्वारा आज प्रकारनी वात करवामां आवी हती अने तेमणे चीमकी पण आपी हती। जयसुख पटेलना समर्थनमां तेमना द्वारा एक प्रेस कॉन्फरन्स योजवामां आवी हती अने नेताओ भूली गया हता के आ जयसुख पटेल छे के जेना कारणे मोरबीमां फरी एक वखत आवी दुर्घटना सर्जाई के जेमां 135 लोकोना मौत थई चूक्या हता अने आ 135 लोकोना मौतना गुनेगारने छोड़वानी वातो आ पाटीदार त्रण नेता કે જે કોંગ્રેસના નેતા છે, એક સમયે ધારાસભ્ય રહી ચૂક્યા છે, લલિત ગગથરા, લલિત વસોયા, તેમના દ્વારા આ વાત કરવામાં આવી હતી। જો કે કોંગ્રેસે આ મુદ્દે પોતાનો છેડો આ ત્રણ નેતાથી ફાડ્યો છે અને આમ કોંગ્રેસના નેતાઓમાં જ ફાંટા દેખાઈ રહ્યા છે। તપાસના જે મુદ્દાઓ આવ્યા છે એમાં ખાસ કરીને આ ઝૂલતો પુલ એ 2095 થી 2007 ની વચ્ચે બે વાર સંપૂર્ણ રિપેરિંગ કરવામાં આવ્યું, સંપૂર્ણ ચીફ ઓફિશિયલ નગરપાલિકા ત્રણેની સાઇન છે અને ત્રણેય લોકોએ સાથે મળીને આ એગ્રીમેન્ટ કર્યું છે। જેટલી ઓરેવા ગ્રુપવાળાની જવાબદારી છે એટલી જ કલેક્ટરની પણ જવાબદારી છે। એસઆઈટીએ માત્ર એક તરફી તપાસ કરી હોય એવું આ તપાસના અંતે સ્પષ્ટ થાય છે, એટલે નિષ્પક્ષીય સાચી તપાસ થાય અને ન્યાયતંત્ર પાસે આવવું જોઈએ, નહીંતર આવતા દિવસોમાં સૌરાષ્ટ્રમાં ખૂબ મોટું આંદોલન કરવામાં આવશે। આ દુર્ઘટનામાં ઓરેવા કંપનીના માલિક જેસુખભાઈ ને જવાબદાર ગણતી હોય તો અમે જેસુખભાઈનો બચાવ નથી કરતા, પરંતુ આ દુર્ઘટનામાં એટલા જ જવાબદાર કલેક્ટર, મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર અને જે તે વખતના પદાધિકારીઓની પણ જવાબદારી બને છે। અને કોંગ્રેસ પક્ષનું પહેલે દિવસથી સ્ટેન્ડ છે, મોરબી હોય, પાલનપુર હોય કે કોઈ પણ ભ્રષ્ટાચારની વાત હોય, કોઈ પણ જવાબદારો હોય એને બક્ષવામાં ના આવે, તમામ સામે કાર્યવાહી થાય। ખાલી કોઈ સાઇટ સુપરવાઇઝર, એન્જિનિયર કે કોન્ટ્રાક્ટર શું કામ, પણ એના માટે જવાબદાર કોઈ અધિકારી હોય, કલેક્ટર હોય, સચિવ હોય કે રાજ્યનો મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય, એના નામ પણ એફઆઈઆરમાં શું કામ નથી।